अंकलेश्वर नगर पालिका द्वारा नवा वर्ष ना प्रारंभ थी स्वैच्छिक स्वच्छता श्रमदान नु आयोजन करवामां आव्युं हतुं। आ स्वच्छता श्रमदान में नगरपालिका ना चीफ ऑफिसर केशव कोलड़िया सहित पालिका ना अधिकारी अने तमाम कर्मचारी जोड़ाया हता। अने 70 जेटला कर्मचारी ने 3 टीम बनावी 3 विस्तार में स्वच्छता अभियान हाथ धरवामां आव्युं हतुं। आ कार्यक्रम दरमियान स्वच्छता न जाळवता अने गंदगी करता दुकानदार पासेथी रूपिया 13,000 ना दंडनी वसूलात करवामां आवी हती। स्वच्छता सर्वेक्षण 2024 अंतर्गत अंकलेश्वर नगरपालिका द्वारा नगरमां स्वच्छता जळवाई रहे ते माटे एक नवी पहल करी छे। नगरपालिका द्वारा आगामी 3 મહિના સુધી દર અઠવાડિયાના શુક્રવારના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી સ્વૈચ્છિક સ્વચ્છતા શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નગરપાલિકા દ્વારા આજરોજ આ સ્વચ્છતા શ્રમદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ શ્રમદાનમાં નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના પાલિકાના અધિકારીઓ મળી 70 જેટલા કર્મચારીઓ જોડાયા હતા। ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા તમામ કર્મચારીઓની ટીમ બનાવી એક જેસીબી મશીન 5 ટેમ્પા સાથે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તાર તેમજ ગળખોલ ઓવરબ્રિજ સુધી અને મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધીના રોડની આજુબાજુ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું અને રોડની આજુબાજુ સ્વચ્છતા ન જાળવતા અને ગંદકી કરતા તેમજ ડસ્ટબિન ન રાખતા કેટલાક દુકાનદારો પાસેથી રૂપિયા 13,000ના દંડની વસૂલાત કરી હતી અને સ્વચ્છતા જાળવવા પણ તાકીદ કરી હતી। અંકલેશ્વરનો દુકાનદાર છું, સમિત મોદી નામ છે મારી દુકાન, નગરપાલિકાની વિસ્તારમાં આવેલી છે કપડાની। આજે નગરપાલિકાએ જે સાફ સફાઈ અભિયાન જે ચાલુ કર્યું છે તે ઘણી સારી વાત છે કે અમારો ગામ વિસ્તાર, અમારી સોસાયટી, જ્યાં દુકાનો છે તે બધી સાફ વ્યવસ્થિત રહે, અમે બી કોશિશ કરીએ કે અમે બી સાફ રાખીએ ને હું લોકોને બી એવું કહીશ કે તમે બી બધું સાફ રાખો, તે નગરપાલિકાને એને આપણે સપોર્ટ આપીએ તો આપણું ગામ ચોખ્ખું રહે। આગામી સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત તેમજ અંકલેશ્વર નગરપાલિકામાં કાયમી સફાઈ ટકી રહે એ માટે અંકલેશ્વર નગરપાલિકાના સ્ટાફ દ્વારા શ્રમદાનનું આજે આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનની અંદર એક જેસીબી, 4 ટેમ્પા તેમજ નગરપાલિકાના અધિકારી કર્મચારી સહિત 70 જેટલા માણસોએ ભાગ લીધેલો હતો। આ શ્રમદાનની અંદર આજે ગળખોલ બ્રિજથી લઈ અને પ્રતિન ચોકડી સુધીનો રસ્તો બંને બાજુ સઘન સાફ સફાઈ કરવામાં આવેલી હતી। આ સફાઈ કાયમી ટકી રહે એટલા માટે બંને બાજુના દુકાનદારોને જે ગંદકી કરતા હતા એમની પાસેથી આશરે 13,500 રૂપિયાની દંડની પણ કાર્યવાહી કરવામાં આવેલ હતી। આગામી 3 મહિનામાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દર અઠવાડિયે એટલે કે શુક્રવારે સવારે 8-10 નગરપાલિકાના સ્ટાફ દ્વારા આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવનાર છે અને અંકલેશ્વરને સ્વચ્છ રાખવામાં અને અંકલેશ્વર નગરપાલિકાનું સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં આગળનો રેન્ક આવે એ માટે સૌ નગરપાલિકાના સ્ટાફે આ નવા વર્ષમાં નિર્ધાર કરેલો છે। જય હિન્દ।